કૃષ્ણ, કેમ છો બાળ મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 3 વિષય ગણિત પ્રકરણ 9 કેટલા વખત. જુઓ બાળ મિત્રો, આપણે આગળના લેક્ચરમાં થોડાક ગુણાકારના દાખલા ગણ્યા હતા, તો હવે આપણે આગળ દાખલા ગણીશું. પ્રશ્ન 7, નીચેના ગુણાકાર કરો. જો હવે આપણને અહીં સંખ્યાઓ આપી છે 4, અને તેનો ગુણાકાર કરવાનો છે. આપણે પહેલા લખીશું 34 ગુણ્યા 5. જો હવે આપણે 5 નો ઘડિયો કેટલા સુધી બોલીશું? તો કે 4 સુધી. તો કે 5 4 20, તો 20 ની 0 અને વધી 2. હવે આપણે 5 નો ઘડિયો કેટલા સુધી બોલવાનો? તો કે 3 સુધી. 5 એકા 5 5 2 10 5 13 15, અને 15માં આપણે વધી 2 ઉમેરવાની, એટલે 15 16 અને 17. તો શું આવશે અહીં? 17. તો કે 34 ગુણ્યા 5, એટલે એનો જવાબ આવે 170. હવે બીજો દાખલો 44 ગુણ્યા 6. જો બાળકો, હવે 6 નો ઘડિયો આપણે 4 સુધી બોલવાનો. તો કે 6 એકા 6 6 2 12 6 13 ને 18, 6 4 24. તો 24 નો ચોગડો અને વધી 2. હવે પાછો આપણે 6 નો ઘડિયો 4 સુધી બોલવાનો, એટલે કે 6 4 24, અને 24માં આપણે વધી 2 ઉમેરવાની, એટલે કે 25 અને 26. અહીં લખીશું 26. તો કે 44 ગુણ્યા 6 ના જવાબમાં શું આવ્યું? તો કે 264. હવે ત્રીજો દાખલો, તો કે 58 ગુણ્યા 3. જો હવે આપણે 3 એકાનો ઘડ્યો છે તે 8 સુધી બોલવાનો. તો કે 3 એકા 3 3 2 6 3 13 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21, અને 3 8 24. તો 24 નું હું લખીશું આપણે ચોગડો અને વધી 2. હવે આપણે 3 નો ઘડિયો 5 સુધી બોલવાનો. તો કે 3 એકા 3 3 2 6 3 13 9 3 4 12 3 5 ને 15, અને 15માં આપણે વધી 2 ઉમેરવાની, એટલે 16 અને 17. અહીં લખીશું 17. હવે ચોથો દાખલો 97 ગુણ્યા 5. જો હવે અહીં આપણે 5નો ઘડ્યો છે તે કેટલા સુધી બોલીશું? તો કે 7 સુધી. તો કે 5 એકા 5 5 2 10 5 13 15 5 4 20 5 6 25 5 6 30 અને 5 7 35. તો આપણે 35નો 5ડો અને વધી 3. હવે આપણે 5નો ઘડ્યો આપણે 9 સુધી બોલીશું. તો કે 5 9 45, અને 45માં આપણે 3 ઉમેરવાના, એટલે 46 47 અને 48. જો બાળકો, 2 અંકની સંખ્યાઓનો 2 અંકની સંખ્યા વડે ગુણાકાર. પ્રશ્ન 8, નીચેના ગુણાકાર કરો. જો અહીં આપણે આ 2 સંખ્યાનો એની સાથે 2 સંખ્યાની સાથે આપણે ગુણાકાર કરવાનો છે, એટલે આપણે અહીં લખીશું, જો 32 ગુણ્યા 22. હવે નીચે જો આપણે આ કેવી રીતે લખીશું? તો કે નીચે આપણને 2 સંખ્યા આપેલી છે, એટલે કે એકક અને દશક. તો આપણે અહીં પહેલાં કીધું હતું ને કે આપણે દશકની આપણે પહેલાં 1 0 મૂકી દેવાની. હવે આપણે આ 2નો ઘડ્યો છે તે 2 સુધી બોલવાનો. તો કે 2 એકા 2 અને 2 2 4, તો અહીં આપણે લખીશું 4. હવે આ 2નો ઘડ્યો છે તે આપણે 3 સુધી બોલવાનો. તો કે 2 એકા 2 2 2 4 અને 2 13 ને 6, એટલે આપણે અહીં લખીશું 6. જો હવે આ પાછો
बे नो घड़ियो छे पाछो बे सुधी बोलवानो तो के बे एका बे बे दू चार। हवे आपणे आ बे नो घड़ियो आपणे त्रण सुधी बोलीशुं तो के बे तेरी ने छ, तो अहीं लखीशुं छ। हवे आ रकमनो आपणे सरवाळो करवानो छे तो अहीं आपणे सरवाळो करीशुं तो के आ झीरो मां चार नाखीए तो चार, હવે ચારમાં છ નાખીએ તો દસ, તો કે દસની શૂન વધી અહીં એક। હવે આ છ છે, છની અંદર આપણે એક વધી નાખીએ તો કેટલા થાય, છ ને એક સાત। જુઓ હવે બીજો દાખલો, ચુમ્માલીસ ગુણ્યા છત્રીસ। જો હવે અહીં બે સંખ્યા છે એટલે આપણે દશકની એક શૂન્ય। હવે આપણે ત્રણનો ઘડિયો ચાર સુધી બોલવાનો તો કે ત્રણ એકા ત્રણ, ત્રણ દૂ છ, ત્રણ તેરી નવ અને ત્રણ ચોક બાર, એટલે કે બારનો બગડો અને વધી એક। હવે પાછો ત્રણનો ઘડિયો ચાર સુધી, એટલે કે ત્રણ એકા ત્રણ, ત્રણ દૂ છ, ત્રણ તેરી નવ અને ત્રણ ચોક બાર અને વધી એક ઉમેરવાની એટલે તેર। હવે છ, તો છનો ઘડિયો આપણે ચાર સુધી બોલવાનું તો કે છ એકા છ, છ દૂ બાર, છ તેરી ને અઢાર અને છ ચો ચોવીસ, તો આપણે ચોવીસનો ચોગડો અને વધી કેટલી મૂકીશું અહીં બે। હવે પાછું છનો ઘડિયો ચાર સુધી, એટલે કે છ ચો ચોવીસ અને ચોવીસમાં આપણે બે વધી ઉમેરવાની એટલે કે પચીસ અને છવ્વીસ, અહીં આપણે લખીશું છવ્વીસ। હવે આ સંખ્યાનો આપણે સરવાળો કરીશું, જો ઝીરોમાં આપણે ચાર નાખીએ તો ચાર, હવે બેમાં છ નાખો એટલે આઠ અને ત્રણમાં બે નાખીએ એટલે પાંચ અને અહીં એકનો એક। હવે ત્રીજો દાખલો, બાવન ગુણ્યા તેર। જુઓ હવે બે રકમ હોવાથી દશકને આપણે શૂન મૂકી દીધી। હવે એકનો ઘડિયો આપણે બે સુધી બોલવાનો, એક એકા એક, એક દુ દુ। હવે એકનો ઘડિયો પાંચ સુધી તો કે એક એકા એક, એક દુ દુ, એક તેરી ત્રણ, એક ચોક ચાર, એક પંચુ પાંચ, એટલે અહીં પાંચ લખીશું। હવે ત્રણનો ઘડિયો આપણે બે સુધી બોલવાનો કે ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, હવે ત્રણનો ઘડિયો પાંચ સુધી તો કે ત્રણ પંચાને પંદર, અહીં સરવાળો કરીશું, જો ઝીરોમાં છ નાખો એટલે છ, હવે બેમાં પાંચ નાખીએ એટલે સાત અને પાંચમાં એક નાખો એટલે છ। હવે ચોથો દાખલો, ચુમ્મોતેર ગુણ્યા અગિયાર। જો બે રકમ હોવાથી દશકની શૂન્ય, હવે એકનો ઘડિયો ચાર સુધી તો કે એક ચોક ચાર અને એકનો ઘડિયો સાત સુધી તો એક સતુ સાત, હવે પાછો એક જ છે તો એકનો ઘડિયો ચાર સુધી એટલે એક ચોક ચાર અને એક સતુ સાત, હવે સરવાળો કરીશું, ઝીરોની અંદર ચાર નાખો તો ચાર, હવે ચારની અંદર આપણે સાત નાખીએ તો કેટલા થાય તો કે અગિયાર, અગિયારનો એકડો વધી એક, હવે સાત ને એક આઠ, ચોસઠ ગુણ્યા તેર, હવે દશકની એક શૂન્ય, હવે એકનો ઘડિયો ચાર સુધી એટલે કે એક ચોક ચાર અને એકનો ઘડિયો છ સુધી એટલે કે એક છ છ, હવે આપણે ત્રણનો ઘડિયો ચાર સુધી બોલવાનો તો કે ત્રણ એકા ત્રણ, ત્રણ દૂ છ, ત્રણ તેરી નવ, ત્રણ ચોક બાર, તો બારનો બગડો વધી એક। હવે ત્રણનો ઘડિયો આપણે છ સુધી બોલીશું તો કે ત્રણ એકા ત્રણ, ત્રણ દૂ છ, ત્રણ તેરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર અને ત્રણ છ અઢાર અને અઢારમાં આપણે વધી નાખવાની એટલે ઓગણીસ, હવે અહીં સરવાળો કરીશું તો કે ઝીરોમાં આપણે બે નાખીએ તો બે, હવે ચારની અંદર નવ નાખીએ તો
तेर, तो के तेर नो तगड़ो वधी एक। हवे आपणे छ नी अंदर एक नाखे तो सात, अने सात में आपणे एक वधी उमेरवानी एटले आठ। जो त्रण अंकनी संख्याओनो एक अंकनी संख्या वडे गुणाकार वधी वगर। जो नीचेनो गुणाकार करो, जो अहीं त्रण रकमनी संख्या आपे एटले जो एकम दशक ने सो एटले के त्रण छे अने एनो एक संख्या वडे गुणाकार। पण आ केवो गुणाकार छे? तो के वधी वगरनो गुणाकार। जो 124 गुणिया बे, जो हवे आ बे नो घड़ियो छे आपणे चार सुधी बोलवानो छे। तो के बे एका बे, बे दू चार, बे तेरी छ अने बे चोक आठ। હવે આપણે બે નો ઘડ્યો બે સુધી, તો કે બે એકા બે અને બે દૂ ચાર। હવે આ બે નો ઘડ્યો એક સુધી, તો કે બે એકા બે। હવે 212 ગુણ્યા ચાર, હવે આ ચાર નો ઘડ્યો આપણે કેટલા સુધી બોલીશું? તો કે બે સુધી। ચાર એકા ચાર અને ચાર દૂ આઠ, તો અહીં આઠ લખીશું। પછી આ ચાર નો ઘડ્યો એક સુધી, તો કે ચાર એકા ચાર। હવે આ ચાર નો ઘડ્યો આપણે બે સુધી બોલવાનો, ચાર એકા ચાર, ચાર દૂ આઠ। 240 ગુણ્યા બે, જો અહીં બે છે તેને ઝીરો સાથે ગુણાય નહીં, એટલે ઝીરો નો આપણે ઝીરો જ મૂકી દેવાનો। હવે આ બે નો ઘડ્યો છે આપણે ચાર સુધી બોલવાનો, તો કે બે એકા બે, બે દૂ ચાર, બે તેરી છ અને બે ચોક આઠ, એટલે અહીં આઠ લખીશું। હવે બે નો ઘડ્યો બે સુધી, તો કે બે એકા બે અને બે દૂ ચાર। 134 ગુણ્યા બે, જુઓ હવે આપણે આ બે નો ઘડ્યો ચાર સુધી, તો કે બે ચોક આઠ। બે નો ઘડ્યો ત્રણ સુધી, તો કે બે તેરી ને છ, અને હવે બે નો ઘડ્યો એક સુધી, એટલે કે બે એકા બે। પ્રશ્ન 10, નીચેના ગુણાકાર કરો। જુઓ અહીં 124 ગુણ્યા બે, તો અહીં આપણે લખીશું 124 ગુણ્યા બે। જો હવે આપણે બે નો ઘડ્યો ચાર સુધી, તો કે બે ચોક આઠ। બે નો ઘડ્યો બે સુધી, તો કે બે એકા બે અને બે દૂ ચાર, તો અહીં ચાર લખીશું, અને બે એકા બે, તો સાવ સહેલો ગુણાકાર। હવે 222 ગુણ્યા ચાર, જો અહીં લખીશું 222 ગુણ્યા ચાર। જુઓ હવે આપણે ચાર નો ઘડ્યો બે સુધી, તો કે ચાર એકા ચાર, ચાર દૂ આઠ। હવે પાછું ચાર નો ઘડ્યો પાછો બે સુધી, કે ચાર દૂ આઠ, અને પાછો ત્રીજી વાર ચાર નો ઘડ્યો બે સુધી, એટલે કે ચાર દૂ આઠ। ત્રીજો દાખલો 412 ગુણ્યા બે, તો આપણે અહીં આમ લખવાનું 412 ગુણ્યા બે। જુઓ હવે બે નો ઘડ્યો બે સુધી, તો કે બે એકા બે, બે દૂ ચાર, તો અહીં ચાર લખવાના। હવે બે એકા બે, તો અહીં આપણે બે લખીશું, અને હવે બે નો ઘડ્યો ચાર સુધી, તો કે બે એકા બે, બે દૂ ચાર, બે તેરી છ, બે ચોક આઠ, તો અહીં આપણે લખીશું આઠ। હવે ચોથો દાખલો 110 ગુણ્યા સાત, તો આપણે અહીં લખવાના 110 ગુણ્યા સાત। જુઓ આપણે સાતને ઝીરો સાથે ગુણવાના, એટલે સાતને એક રકમ ઝીરો સાથે ગુણાય નહીં, એટલે આપણે શું મૂકી દઈશું? ઝીરોનો ઝીરો। હવે અહીંયા એક સાથે ગુણવાના, તો કે સાત એકા સાત, અને પાછા એક છે એટલે કે સાત એકા સાત। જુઓ ત્રણ અંકની સંખ્યાઓનો એક અંકની સંખ્યા વડે ગુણાકાર વધી વાળો।
प्रश्न 11 नीचेना गुणाकार करो तो के हवे आ गुणाकार आपणे केवा छे वधी वाळा એટલે કે वधी મૂકી અને આપણે લખીશું પહેલો દાખલો 115 × 3 જો હવે આપણે 3 નો ઘડ્યો કેટલા સુધી બોલીશું તો કે 5 સુધી તો કે 3 એકા 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 તો આપણે શું કરીશું અહીં 15 નો પાંચડો અને વધી આપણે આ પહેલા જે 1 છે એની ઉપર મૂકવાની છે એટલે અહીં વધી 1 હવે આપણે આ 3 નો ઘડ્યો 1 સુધી બોલીશું તો કે 3 એકા 3 અને આની ઉપર જે વધી છે 1 એ આપણે ઉમેરવાની એટલે કે 3 એકા 3 અને 1 4 તો અહીં 4 લખવાનું અને પાછો 3 નો ઘડ્યો 1 સુધી એટલે કે 3 એકા 3 પછીનો દાખલો 214 × 4 જો હવે આ 4 નો ઘડ્યો આપણે કેટલા સુધી બોલવાનું તો કે 4 સુધી તો કે 4 એકા 4 4 2 8 4 3 12 અને ચોકે ચોકે 16 તો અહીં 16 નો છગડો અને વધી આ 1 ઉપર આવશે એટલે 1 હવે 4 એકા 4 અને 1 વધી ઉમેરવાની એટલે 5 અને હવે 4 નો ઘડ્યો આપણે 2 સુધી બોલીશું 4 એકા 4 4 2 8 તો અહીં આપણે લખીશું 8 હવે પછીનો દાખલો 128 × 3 જો હવે આપણે આ 3 નો ઘડ્યો છે તે 8 સુધી બોલવાનો છે 3 એકા 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21 અને 3 8 24 તો 24 નો ચોગડો અને વધી 2 હવે 3 નો ઘડ્યો છે એ આપણે 2 સુધી બોલવાનો છે તો કે 3 એકા 3 અને 3 2 6 અને આપણે 2 વધી ઉમેરશું તો કે 6 અને 7 અને 8 તો અહીં લખીશું 8 હવે 3 નો ઘડ્યો 1 સુધી તો કે 3 એકા 3 પછીનો દાખલો 119 × 4 હવે જો 4 નો ઘડ્યો આપણે 9 સુધી બોલવાનો તો કે 4 એકા 4 4 2 8 4 3 12 ચોકે ચોકે 16 4 5 20 4 6 24 4 7 28 અને 4 8 32 અને 4 9 36 તો 36 નો છગડો અને વધી 3 હવે 4 નો ઘડ્યો 1 સુધી તો કે 4 એકા 4 અને વધી 3 ઉમેરવાની તો કે 5 6 અને 7 તો અહીં લખીશું 7 હવે 4 નો ઘડ્યો 1 સુધી તો કે 4 એકા 4 પ્રશ્ન 12 નીચેના ગુણાકાર કરો જો આપણે અહીં ગુણાકાર કરવાના છે પહેલો દાખલો છે 114 × 4 તો આપણે અહીં રકમ પણ લખીશું 114 × 4 અને જવાબ અહીં નીચે બોક્સમાં લખવાનો છે હવે આપણે આ 4 નો ઘડ્યો છે તે 4 સુધી બોલવાનો છે તો કે 4 એકા 4 4 2 8 4 3 12 અને ચોકે ચોકે 16 તો અહીં આપણે લખીશું 16 નો છગડો વધી 1 તો કે 4 એકા 4 અને આપણે 1 વધી ઉમેરવાની એટલે 5 તો અહીં મૂકીશું 5 હવે 4 નો ઘડ્યો 1 સુધી તો કે 4 એકા 4 હવે બીજો દાખલો 116 × 7 જો અહીં લખીશું આપણે 116 × 7 હવે આપણે 7 નો ઘડ્યો 6 સુધી બોલવાનો છે તો કે 7 એકા 7 7 2 14 7 3 21 7 4 28 7 5 35 અને 7 6 42 તો આપણે 42 નો બગડો અને વધી 4 હવે આપણે 7 નો ઘડ્યો 1 સુધી બોલવાનો છે તો કે 7 એકા 7 અને વધી આપણે આ 4 ઉમેરવાની છે એટલે કેટલા થશે 7 માં 4 ઉમેરો એટલે કે 8 9 10 અને 11 તો 11 નો એકડો
અને વધી એક. હવે પાછો આપણે સાતનો ઘડ્યો એક સુધી, તો કે સાત એકા સાત અને આ એક વધી એટલે આઠ. હવે ત્રીજો દાખલો, 115 ગુણ્યા 8. તો અહીં લખીશું આપણે 115 ગુણ્યા 8. જુઓ હવે આપણે અહીં 8નો ઘડ્યો 5 સુધી બોલવાનો, તો કે 8 એક 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પચા ને 40. તો 40 ની શું વધી 4. હવે 8નો ઘડ્યો 1 સુધી, તો કે 8 એક 8 અને એમાં આપણે 4 ઉમેરશું એટલે 12. તો કે 12નો બગડો વધી 1. હવે 8નો ઘડ્યો પાછો 1 સુધી, એટલે કે 8 એક 8 અને 1 વધી ઉમેરશું એટલે 9. ચોથો દાખલો, 228 ગુણ્યા 2. અહીં લખીશું 228 ગુણ્યા 2. હવે આપણે 2નો ઘડ્યો આપણે 8 સુધી બોલવાનો, તો કે 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચાને 10, 2 છક 12, 2 સત્તા 14 અને 2 અઠાને 16. તો 16નો છગડો અને વધી 1. હવે આપણે 2નો ઘડ્યો 2 સુધી, તો કે 2 એકા 2 અને 2 દુ 4 અને વધી 1 નાખો એટલે 5. હવે 2નો ઘડ્યો પાછો 2 સુધી, તો કે 2 એકા 2 અને 2 દુ 4. જો બાળ મિત્રો, આપણે અહીં 1 રકમ, 2 રકમ અને 3 રકમ ના ગુણાકાર શીખ્યા. તો તમારે પણ આ વિડીયો જોઈ વ્યવસ્થિત દાખલા ગણવાના છે અને શીખવાના છે. તો હવે આપણે વધુ અભ્યાસ માટે આગળના લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.